सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू 61 एनी अंदर छेल्ले कथा एम के छे के जेने शरीर में कोई प्रकार की कष्टनी सहन करी नथी पंच विषयनी वासनानो त्याग कर्यो नथी अंतरनी अंदर अखंड जेने अंतरवृत्ति रहती नथी बाह्य दृष्टि ने राखीने जे फरे छे एवा अभागी नर ने वैराग्य नथी એટલે એને જગતમાંથી પ્રીતિ તૂટતી નથી પરંતુ ભગવાનના ભક્તને તો સદાય જેમ ઊંચા પર્વત ઉપર પડેલું જળ નીચાન તરફ જાય છે એમ ભગવાનના ભક્તને હંમેશા જગત તરફની વૃત્તિ રાખવી કઠણ પડે છે ભગવાનમાં રાખવી કઠણ નથી પડતી ભગવાન ભજવા એને કઠણ નથી પડતા જગતના વ્યવહારો કરવા એને કઠણ પડે છે આવી સ્વામીએ વાત કરી આગળ આવે સ્વામી કડવું 62 એમાં લખે છે वैराग्य विना तन सुख न तजाय जी तन सुख तजा विना हरि न भजाय जी हरि भज्या विना भक्त न निपजाय जी લીધી મેલી વાતે ભક્તપનો લજાય જી સ્વામી કહે છે વૈરાગ્ય વિના ક્યારેય તન સુખ તજાતું નથી અને તન સુખ તજ્યા વિના ક્યારેય પણ હરિ ભજાતા નથી વૈરાગ્યને સીધો સંબંધ છે શરીરના સુખ દુઃખ સાથે શરીરના સુખ દુઃખનો સંબંધ છે ભગવાન ભજવા સાથે અને ભગવાનનું ભજન જો ના થાય ભગવાનનું ભજન ના થાય તો ભક્તપણું લજાય જી આપણે જે માર્ગ લીધો છે આપણે જે માર્ગે ચાલ્યા છીએ એ ભક્તનો માર્ગ છે જેટલા જેટલા પૂર્વે ભક્તો થયા આજે વર્તમાન કાળે જેટલા ભક્તો છે ભવિષ્યમાં પણ જેટલા ભક્તો થશે એ બધાય ભક્તોએ વૈરાગ્યનું કંઈક ને કંઈક અંશે પોતાને વિશે સ્વરૂપ રાખ્યું છે વૈરાગ્ય જેના હૃદયમાં નથી પ્રગટ થતો એ ક્યારેય પણ ભગવાનનું ભજન કરી શકતો નથી ભગવાનનું ભજન કરવા માટે વૈરાગ્યની જરૂર છે તમે કહેશો કે ઘણી વખત ઘણી બધી આશાઓથી જીવ ભજન કરતા હોય છે કે મને આવું મળે એટલે ભજન કરું મને આવું પ્રાપ્ત થાય તો એ તો રાગે કરીને ભજન કરે છે રાગે કરીને થતું જે ભજન છે એ ભજન છે જ નહીં
વૈરાગ્ય કરીને જે ભજન થાય છે એ જ એને શાશ્વત સુખ આપવાવાળું છે, એ જ સાચું ભજન છે, જેમાં ભગવાનને રાજી કરવા સિવાય, ભગવાનના ધામ સિવાય, મુક્તપણું મેળવવા સિવાય બીજી કોઈ આશા ન હોય. સ્વામી કહે છે, વૈરાગ્ય વિના તન સુખનો ત્યાગ નથી થતો, તન સુખ તજાતું નથી ત્યાં સુધી ભગવાન ભજાતા નથી. કોઈ દિવસ આ શરીરને વધુમાં વધુ ભોગ આપીએ અને ભગવાનનું ભજન થાય એવી આશા કોઈ દિવસ રાખવી જ નહીં. શરીરને તો જેટલું પંપાડ્યું એટલું સમજવાનું કે આપણે આ પંપાડીને મોટો સાપ જ પાડીએ છે. સાપને તમે ગમે એટલું દૂધ પાવ પણ એ ડંખ મારે છે, એવી જ રીતે આ શરીર છે એને જેટલું પંપાડવામાં આવે, એને જે પ્રકારનું સુખ જોઈએ એ પ્રકારના સુખ આ શરીરને જેટલા આપતા જઈએ એ પંપાડેલો સાપ છે. સ્વામી વાતોમાં કહે છે, આ તો પતરાવડું છે, એના દ્વારા કામ લઈ લેવું, એના દ્વારા કામ સાધી લેવું, આ નાશવંત શરીરથી શાશ્વત મુક્ત પદવી રૂપી કામ સાધી લેવું, નહીં તો આ નાશવંત શરીર કોઈ જ કામનું નથી. ભગવાન ભજવામાં જો આ કામ ના લાગ્યું ને તો આ તો ભાર જ વહન કરીએ છે, અને ભગવાન ભજવા માટે થોડોક વૈરાગ્ય જોઈએ. તમે સંસારમાં હો તો પણ વૈરાગ્ય તો થોડોક તો જોઈએ. ભલે જાજો બૃહદ વૈરાગ સુધી આપણે કોઈ ન પહોંચ્યા હોય, સાર સિદ્ધિમાં સ્વામીએ જે વૈરાગ્યનું સ્વરૂપ કીધું એ સ્વરૂપ સુધી પહોંચવું બહુ કઠણ છે, એ સ્વરૂપની કલ્પના કરવી પણ બહુ અઘરી છે. પરંતુ સામાન્ય પ્રકારનો વૈરાગ્ય આપણા બધામાં હોવો જોઈએ, તો જ કલ્યાણના માર્ગે આપણે ચાલી શકીએ, તો ભક્ત થવાય. લજ્જા જાય આ લોકમાં પરલોકે પણ પહોંચે નહીં, એવી ભક્તિ આદરતા કહો ભાઈ કમાની સહી. આ લોકમાં એ લાજ જાય કે ભાઈ હું કરવા નીકળ્યા હતા તો કે ભગવાન ભજવા નીકળ્યા હતા. એમ ભગવાન ભજવા? હા, તો ભગવાનનું ભજન કરવાવાળા તમે આવા રસ્તે ચડી ગયા, તમે આવું કરી દીધું, તમે આમ કર્યું, કોઈ કહે ને તો લાજ જાય, આપણી જાય ને ભગવાનની જાય. પરલોકે પણ પહોંચે નહીં, આ લોકમાં તો કામ થયું જ નહીં અને પરલોકે પહોંચવાનું નથી, કારણ કે અહીં આગળ જે ખોટા રસ્તે ચાલ્યો છે, અહીં જે ખોટા રસ્તે ચાલ્યો એ પરલોકમાં ક્યારેય પહોંચી નથી શકવાનો. અહીં કદાચ ભૂલો પડી જાય, ભૂલ થાય, પણ મોટા પુરુષો પાસેનો સ્વીકાર કરીને પાછો જો સાચા રસ્તે ચડી જાય તો વાંધો ના આવે. ભગવાન સિવાય કોઈની પણ ભૂલ થાય છે, ભગવાન સિવાય કોઈ પણ આ પૃથ્વી પર આવે તો ક્યારેક ને ક્યારેક તો કોક ને કોક જગ્યાએ તો એને એક્સિડન્ટ થઈ જાય. પરંતુ એ ભૂલને સ્વીકારીને, એ ભૂલને સુધારીને ફરીથી ભક્તના માર્ગે ચાલવા માંડે તો પરલોક સુધી પહોંચે, પણ એ માર્ગને જો પકડે નહીં તો પરલોક સુધી ક્યારેય પહોંચાય નહીં. એવી ભક્તિ આદરતા કહો ભાઈ કમાની સહી. દેહ સુખ સારું જો બધું કર્યું તેમાં કમાની શું કરી? સ્વામી કે જેમ કેસરિયા કોઈ કરી ચાલે, ગાલે કાખમાં કોડી તરણની, કામ પડે કો કેમ આવે પ્રતિતિ એના મરણની. જેમ કોઈ કેસરિયા કરીને સુરવીર નીકળ્યો હોય, સુરવીર નીકળ્યો હોય કેસરિયા કરીને લડવા માટે નીકળ્યો છે અને બગલની અંદર ઘાસની પૂડી મૂકી છે, હવે જ્યારે ખરેખર લડવાનો ટાઈમ આવે ત્યારે ઘાસની પૂડી શું કામ લાગે? ત્યારે તો તલવાર જોઈએ, ત્યારે તો બરછી જોઈએ, ત્યારે તો બંદૂક જોઈએ. હવે કેસરિયા કરીને નીકળી તો ગયો પણ જ્યારે કામ પડશે ત્યારે એકેય કામ લાગવાના નથી. એ કોઈ દિવસ એને જ્યારે લડવાની ખરેખર જરૂરિયાત પડશે ત્યારે એ કામ નહીં લાગે. કેસરિયા કરીને નીકળ્યો ખરો પણ એ લડવા નથી જવાનો. ખબર પડી જાય કેસરિયા કરીને નીકળેલો જે લડવા જતો હોય એ કેવા સાધન લઈને જાય, આ ઘાસની પૂડી લઈને જાય, ત્યાં ખબર પડે કે આ તો ઘરના ઝાંપે જઈને રિટર્ન જ આવવાનો છે, આ કાંઈ હામી છાતીએ લડવાનો નથી. એવી રીતે ભગવાનના ભક્ત આપણે થઈ ગયા, કંઠી પહેરી તિલક ચાંદલો કર્યો,
કોઈ મોટા સદગુરુના આશ્રિત થયા એના શિષ્ય કહેવાના, એનાથી આપણું કામ પૂરું થઈ જતું નથી. આપણું કામ ત્યારે પૂરું થાય છે, મહારાજે જે મધ્યના આઠમા વચનામાં કીધું, યજ્ઞ કરનારને જેમ યજ્ઞ નારાયણ દર્શન આપે છે એવી રીતે યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કરતે 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 ઇન્દ્રિયોને અંતકરણની આહુતિઓ આપતા આપતા હૃદય આકાશને વિશે તેજને વિશે પરમાત્મા જ્યારે દર્શન આપે છે ત્યારે એનો યજ્ઞ પૂર્ણ થયો જાણવો. એ જગ્યાએ આપણે પહોંચવાનું છે. એ જગ્યા સુધી આપણે પહોંચ્યા નથી ત્યાં સુધી ગમે એટલું બીજું કર્યું છે, પરંતુ આપણે એવું માનવાનું છે કે હજુ મારે કંઈક કરવાનું બાકી છે, હજુ કંઈક કરવું છે, હજુ કંઈક કરવું છે. એટલે શ્રીજી મહારાજે આપણને આપણું એ ડેસ્ટિનેશન બતાવ્યું છે. નિરુત્થાનપણે મૂર્તિમાં અખંડ જોડાઈને રહેવાય, આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. એ પ્રાપ્તિ સુધી પહોંચવા માટે સ્વામી આ ધીરજ આખ્યાન ગ્રંથ લખ્યો છે. આપણે કાંઈ આની અંદર અન્ન દાંતને વેર થયા એવા પરીક્ષાઓ મહારાજ આજ કરતા નથી ને એવું કાંઈ મહારાજ કરશે પણ નહીં, પરંતુ આપણી ધીરજ આના માટેની હોય કે આપણે થોડી થોડી વાતમાં અકળાઈ ના જઈએ, અકળાઈ ના જઈએ. આપણે થોડીક વાત, થોડુંક આપણું ધાર્યું નથી હોય, થોડીક આપણી નિંદા થઈ હોય, થોડુંક કંઈક આપણે વિચાર્યું હોય ને કંઈક બીજું થાય, આપણે અકળાઈ જઈએ. અકળામણ કેમ થાય છે? કારણ કે ધીરજનો અભાવ છે. આપણું માઇન્ડ અપસેટ કેમ થઈ જાય છે? ધીરજનો અભાવ છે. આપણું વર્તન વાણી બદલાઈ કેમ જાય છે? ધીરજનો અભાવ છે. જો ધીરજનો અભાવ ન હોય તો એમાં ફેર ન પડે. આપણે વારે વારે આપણો પારો ચડે ને ઉતરે, વારે વારે આપણી ભક્તિમાં પૂર ને ઓટ આવે, એ પૂર ને ઓટ, કલાક બે કલાકમાં પૂર આવી જાય, કલાક બે કલાકમાં ઓટ આવી જાય. આ ભરતી અને ઓટ, ચડાવ અને ઉતરાવ, મોજ અને શોખ, સ્થિરતા અને ચંચળતા, બધું જ અતિ થવાનું કારણ આપણી અંદર ધીરજનો અભાવ. ધીરજનું કવચ પહેરેલો જે ભગવાનના માર્ગે ચાલેલો મોક્ષુ હોય એમાં ભરતીને ઓટ તરત ના આવે, એમાં સ્થિરતાને અસ્થિરતા તરત ના આવે, એમાં ચંચળતાને સ્થિરતા તરત ના આવે. એ વિચારે કે અત્યારે ચંચળ થવાની જરૂર છે ત્યારે ચંચળ થાય, એ વિચારે અત્યારે સ્થિર થવાની જરૂર છે ત્યારે સ્થિર થાય, એ વિચારે અત્યારે ઉતાવળ કરવાની જરૂર છે તો ઉતાવળ કરે, એ વિચારે અત્યારે ધીરે ચાલવાની જરૂર છે તો ધીરે ચાલે, એ વિચારે અત્યારે આ પ્રકારથી વર્તું તો સારું છે તો એમ વર્તશે, એ વિચારશે અત્યારે બોલું તો સારું છે તો બોલશે, એ વિચારશે અત્યારે મૌન રહું તો સારું છે મૌન રહેશે. પણ એનું બધું જ ધીરજના કવચ અને ધીરજના પથ ઉપર ચાલવાવાળું હોય. જાજા ભાગનો સમાજ, જાજા ભાગનો સત્સંગ, જાજા ભાગના મોક્ષુ આપણે બધાય એ જગ્યા ઉપર ભૂલા પડતા હોય છે. ખરેખર આપણે ગોતવા નીકળીએ, કેમ મારે આવું નહોતું કરવું ને કેમ થઈ ગયું, મારે આવું નહોતું બોલવું ને કેમ બોલાઈ ગયું, મારે આવું વર્તવું નહોતું ને કેમ વર્તાઈ ગયું, આ બધા પ્રશ્નો પછી આપણને મમુક્ષુ હોય એટલે થાય ખરા બેઠા બેઠા. પણ એની પાછળનું કારણ એક જ છે, ધીરજરૂપી બીજ આપણે વાવ્યું જ નથી. વાવ્યું જ નથી એટલે ઉગ્યું નથી, ઉગ્યું નથી એટલે એમાં ફળ લાગ્યું નથી, ફળ લાગ્યું નથી એટલે આપણે અધીરા બની જઈએ છીએ. પણ જો આપણે એની જતન કર્યું હોય તો એની પર ફળ આવ્યા વિના રહે જ નહીં. જેમ સતી ચાલી બારે બળવા, ભેડા ભરી લીએ જળ માટલા, આગ લાગે ઉઠી ભાગશે હોલવી તરણ ના ત્રાટલા. સતી ચાલી છે બળવા માટે, સતી થવા જઉં છું, સતી થવા જઉં છું, અને ભેડા હું લીધા છે જળના માટલા, પાણીના માટલા લઈ અને સતી થવા માટે ચાલી, તે આગ લાગે ઉઠી ભાગશે. બધાને ખબર પડે પાણીના માટલા લઈને કોઈ દી બળવા ના જાય, આગ ઓલવા જ જાય. આ તો ખાલી ઉપરનો વેશ સતી થવાનો કર્યો છે, આખા જગતમાં ઢંઢેરો પીટાયો છે કે હું સતી થાઉં છું, આ કાંઈ સતી થવાની નથી. ઓલવી તરણના ટાટલા, જ્યારે આગ લાગશે ને ત્યારે તરણા જે સળગેલો હશે ને જથ્થો એને ઓલવીને ભાગશે. ત્યાંથી ભગવાનનો ભક્ત ભગવાન ભજવા નીકળ્યો જગતને કે અમે તો ભગવાનના ભગત, અમે તો ભગવાનના ભગત, અમે તો ભગવાનના ભગત, મંદિરે જઈએ સત્સંગ કરીએ, સાધુ પાસે જઈએ, સાધુને કહેવાઈએ, સાધુને રાખીએ, શાસ્ત્રો જેમ કેમ વર્તીએ, આવું બધું આપણે ઢંઢેરો આખા જગતમાં પીટાઈ ગયો અને પછી આપણે કંઈક બીજી દિશામાં ચાલીએ છીએ.
ત્યારે હું કે તમે બંને વિચાર કરવો જોઈએ, બંને વિચાર કરવો જોઈએ કે આ સતી જેવું જ છે આપણું, નીકળ્યા બળવા અને લઈને હાલ્યા માટલા, કરવા છે ભગવાનને રાજી અને કરવા લાગ્યા ઇન્દ્રિયોના અંતઃકરણને રાજી. કેવું આશ્ચર્ય! કરવા નીકળ્યા ભગવાનને રાજી, કરવા લાગ્યા ઇન્દ્રિયો અંતઃકરણને મનને રાજી, મન જેમ રાજી થાય એમ કરવા લાગ્યા, ઇન્દ્રિયો જેમ રાજી થાય એમ કરવા લાગ્યા. આવા મોટા પુરુષોત્તમ નારાયણનો રાજીપો લેવાનો વિચાર કરીને નીકળેલા આપણે બધાય, આ સત્સંગમાં આવેલા આપણે બધાય આપણા લક્ષ્ય અને વિચારને ચૂકીએ છીએ ત્યારે બહુ મોટું નુકસાન આપણે આપણી જાતને કરીએ છીએ, આપણી જાતને કરીએ છીએ. કયું આપણું લક્ષ્ય સત્સંગમાં આવ્યા ત્યારે કયું લક્ષ્ય? એક ભગવાન રાજી થાય, એક ભગવાનને સમીપે જવાય, એક ભગવાન પાસે અખંડ રહેવાય, ભગવાન અખંડ હૃદયમાં રહે. આવા સંકલ્પોથી જીવવાવાળા આપણે આજે સંકલ્પમાંથી જ બહાર નીકળી જઈએ જતે દિવસે, એ આપણી પાસે લક્ષ્યાર્થ ચૂકાઈને વાચ્યાર્થ થઈ જાય ત્યારે બહુ મોટું નુકસાન થાય. માટે સ્વામી કે ચેતજો, સતી થવા નીકળેલી એક સ્ત્રીને જેટલી હિંમત રાખવી પડે, એની લાજ ના જાય એનું ધ્યાન રાખવું પડે, એટલું ને એટલું ધ્યાન ભગવાનના ભક્તને રાખવું પડે. ભગવાનના ભક્તનો માર્ગ પણ સુરવીર અને સતીપનાનો છે. એમ ભક્ત થઈ ભગવાનનો વળી કહેવાનો સૌથી ભલો. ભગવાનનો ભગત સૌથી ભલો એટલે સૌથી સારો આ ભગત છે, આવું કહેવાઈ ગયું, કહેવાવા માંડ્યું. પણ શરીર સુખરૂપી રાખીયો મોટો મિયાનો ગોખલો. મુસલમાનો, એ મસ્જિદની અંદર જાય ત્યાં પેલો કે મિયાનો ગોખલો, એક ગોખલો હોય એની અંદર પૂજા કરે, ઘરની અંદર પણ ગોખલો રાખે, કંઈ ન્યા કંઈ બીજા શણગાર કરવાને બસ રાખ્યું છે. એવી રીતે સ્વામીએ એની સાથે સરખાવ્યું કે એવો ભગવાનનો ભક્ત છે ને, શરીરના સુખરૂપી રાખ્યો, શરીરના સુખરૂપી એક ગોખલો રાખ્યો છે, એનાથી કોઈ દિવસ જીવનું કલ્યાણ ના થાય, કલ્યાણ ના થાય. કલ્યાણ તો શરીર સુખ બરાબર છે, આજના યુગમાં સ્વામીએ વાતોમાં કીધું આપણે બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય. આપણે જમવાનું જોઈએ, ઊંઘવાનું જોઈએ, બધું વ્યવસ્થિત જોઈએ, કંઈ વાંધો નહીં, જરૂરિયાત પ્રમાણે કરે. પણ એકલું શરીરને લાળ લડાવવાની અંદર આપણે ભગવાનની આજ્ઞા પણ લોપી નાખીએ, ભગવાનથી આપણે જુદી દિશામાં ચાલવા લાગીએ, શાસ્ત્રોથી જુદી દિશા આપણી પકડાઈ જાય ત્યારે ચોક્કસ એમાંથી આપણું અહિત થાય. માટે સ્વામી કહે છે ભક્ત થઈ ભગવાનનો કહેવાનો સૌથી ભલો અને શરીર સુખરૂપી રાખ્યો મિયાનો ગોખલો. જ્યારે વેચી હવેલી વિત્ત લઈ ત્યારે આડિયાનો સો અર્થ છે, પણ દગો છે ના દિલમાં જે અંતે કરવો અનર્થ છે. કોઈ શેઠ હોય, કોઈ વ્યક્તિ હોય ને એની મોટી હવેલી હોય, એ હવેલી એને વેચી દીધી રૂપિયા લઈને, અને પછી એ કહે છે કે આટલો ગોખલો આ હવેલીની અંદર અમારી માટે રાખજો, આટલી ઉપર માલિકી મારી, બાકી આખી હવેલી તમારી, પણ આ ગોખલો છે ને આટલો ભાગ અમારો, અમે ઘરમાં અવર જવર કરશું, હવેલીમાં આવશું, આ ગોખલાએ અમારે કામ છે. તો સમજવાનું કે આને હવેલી દીધી છે પણ એના મગજમાં કાંઈક કપટ છે. એમ આપણે બધાય ભગવાનના માર્ગે ચાલ્યા અને પછી પાછા ભગવાનના નામે શરીરના સુખ ને ઇન્દ્રિયોનું સુખ ને બધાય સુખ પાછા મેળવવાના પ્રયત્ન કરીએ તો નિષ્કુળાનંદ સ્વામી કે કંઈ કપટ છે, એનું કામ નહીં થાય એ ભગતનું. એમ ભમરાડા ભક્ત ન થાય. સ્વામીએ ભક્તને ભમરાડો કીધો. ભમરાડો ભગત એટલે કેવો ભગત? કોરી વાત કરે. કોરી વાત એટલે કેવી વાત? તો કથા કરે, કથા સાંભળે, જે કાંઈ કરે તો એમાં લાગે પાકો ભગત છે, બધું એકાગ્રતાથી કરે. વાતો કરવી ને સાંભળવી કાંઈ કઠણ નથી. સ્વામી કે બે બે ઘડી વૃત્તિનું દિન ભગવાનમાં રાખવી એ કઠણ છે. એમ એવા એવા ભમરાડા ભક્ત ન થાય, થાય ભક્ત આગળ કયા એવા,
જ્યારે સાત ભાતની કરી સુખડી ત્યારે ન બગાડીએ કાચરીએ વિવા. ભમરાળા ભગત ના થાય, વર્તન જુદું અને વાત જુદી એવા ભક્ત ન થાય. આગળ જેવા કયા શિરને સાટે સત્સંગ રાખીએ. સ્વામી કે સાત ભાગની સુખડી કરી અને કાચરીએ વિવાહ બગાડ્યો. એક શેઠને ત્યાં લગ્ન પ્રસંગની અંદર સાત ભાતના પકવાન કર્યા, હાટા, જલેબી, પેંડા, બરફી, હલવો, એવા સાત પ્રકારના અલગ અલગ મિષ્ટાન કરીને જમાડ્યા બધાને. જમ્યા પછી બધાએ ઊભા થયા. ઊભા થઈને કીધું, શેઠ મુખવાસ આપો. ત્યારે શેઠે મુખવાસની અંદર કાચરીઓ આપી. કાચરીઓ, ચીબડાની કાચરી કરે ને, કાચી કાચરી, કે આ તમારો મુખવાસ. હવે સાત પ્રકારના મિષ્ટાન બનાવે એનો ખર્ચો કેટલો કર્યો? તો હવે મુખવાસનો એની પાછળ ખર્ચો કેટલો થઈને થઈ જવાનો છે? ઓલું 10 રૂપિયાનું પડતું હોય તો મુખવાસ તો 25 પૈસાનો, 20 પૈસાનો, 10 પૈસાનો થાય. પણ જીવ એવો છે, બધા લોકોએ એમ કીધું, કેટલો લોભિયો છે. સાત પ્રકારના મિષ્ટાન જમાડ્યા એ લોકોને ભૂલાઈ ગયું, પણ પેલો મુખવાસમાં કાચરીઓ દીધીને એ યાદ રહી ગયું, કેટલો લોભિયો છે, કેટલો ચિંગુસ છે. જોવો તો ખરા, તે કીર્તિ વધવાની જગ્યાએ અપયશ વધ્યો. આવું થાય જીવનું. જીવ છે ને આવું કરે. ભગવાનનો ભક્ત થાય એ સાચો ભક્ત થાય, સ્વામીનો કહેવાનો અર્થ એવો છે. એક એક દ્રષ્ટાંત દઈને સ્વામી આપણને સમજાવે છે. દીધું આ ધન જ્યારે દૂધનો, તેહ માહી મીઠું ઓરવું નહીં, ખાતા ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાની સહી. દૂધને, દૂધનું આધન ચડાયું ચૂલા ઉપર અને પછી એમાં નાખ્યું મીઠું, અને મીઠું નાખી પછી દૂધને પીવું હોય તો પીવાય ખરું? દૂધમાં મીઠું નાખી દો ફૂલ, એ મીઠ દૂધ થાય કેવું? એમ સ્વામી કે ભગવાનના ભગત થયા ને એ દૂધનું આંધણ મૂક્યું છે, અને આની અંદર વિષયના સુખ નાખીએ છીએ ને, શરીરને ગમે એવું બધું કરીએ છીએ ને, ઇન્દ્રિયોને ગમે એવું કરીએ છીએ ને, એ જે થાય છે એ દૂધના આંધણમાં મીઠું નાખીએ છીએ. કોઈ દિવસ ભક્ત રૂપી આપણું જીવન છે એનું આપણને આમ અહેસાસ ના થાય. હું ભક્ત છું એનો અનુભવ ના થાય, હું સંત છું એનો અનુભવ ના થાય. જે આપણે હોઈએ ને, એક સૈનિક હોય ને, સોલ્જર, એની આજુબાજુની ઓરા હોય ને, એ સુરવીરપણાની હોય. કોઈકને પાડી દઉં, મારો આ દેશ માટે કોઈક આવે તો એને બતાવી દઉં, એને જીવતો ના રાખું, એવા સ્પંદનો એના બોડીની આસપાસ સતત ચાલતા હોય. અને એ સોલ્જર થઈ શકે ભાઈ, એને આ સરહદે બેઠો બેઠો વિચારે કે જીવ હિંસા તો મોટું પાપ છે, કોઈને મરાય નહીં, અરે એ તો શિક્ષાપત્રીમાં ભગવાને આવું લખ્યું છે, અને મારે તો સૈનિકની જોબ એટલે આવું થાય. એ કોઈથી કોઈની હારે લડી ના શકે. એ તો જે એવા વિચારો કરતો હોય કે હું દેશ માટે જીવું છું, આટલી દેશની પ્રજા માટે જીવું છું, આટલા સજ્જન વ્યક્તિઓ માટે જીવું છું, દેશ માટે મરવું, દેશ માટે જીવવું, એ જ મારું લક્ષ્ય છે, આવી રીતના વિચારો એ સહિત જે સૈનિક ચાલતો હોય એ સૈનિક લડી શકે. સૈનિક પોતે સરહદ પરથી ઘેર આવ્યો અને ગામડે, તો ગામડાની અંદર આવીને સૈનિક બેઠો હોય ને, પોતાને ઘેર પોતાના પત્ની છોકરાને બેઠો હોય ને, તો પણ ભલે છોકરાને રમતો હોય, બોલતો હોય, પણ એના માઇન્ડની અંદર સેટઅપ એક જ હોય, દેશ માટે જરૂર પડે, દેશ સામે કોઈ આંખ ઊંચી કરે તો એની આંખ ફોડી નાખવી છે. એ વિચારતો, એ ઘેર છોકરા રમાડતો હોય ને, તોય માઇન્ડમાં સેટઅપ હોય, તોય સેટઅપ હોય. નહીં તો ખરેખર જરૂર પડે, વેકેશન પર ગયા હોય તોય પણ જ્યારે જરૂર પડે ને, ત્યારે સોલ્જરો વેકેશન છોડીને, દિવાળીઓ છોડીને સરહદ ઉપર પહોંચી જાય છે. એ સોલ્જર કહેવાય. કાંઈ ડ્રેસ પહેરી દે અને મિલિટરીની ટ્રેનિંગ થોડીક લઈ લે એટલે કાંઈ સોલ્જર ના થઈ જાય. એમ આપણે સત્સંગની સભામાં આવી જઈએ, થોડું ઘણું સાંભળી લઈએ, અને થોડી વ્યવહારે 5 માળા કરી, અને થોડી વાતો સાંભળીને, થોડી વાતો કરીને હાલતા થયા, એમ કંઈ આપણે ભગત ના થઈ જઈએ. અને હું આ વ્યવહારે થોડી વાતો કરી દઉં, અને થોડી વાતો આમાંથી વાંચી દઉં, થોડું આ કરી દઉં, તો એનાથી હું સંત ના થઈ જઉં. રસ્તો હાવ નોખો છે. જે માર્ગે આપણે હાલ્યા છે ને, એના સ્પંદનો આપણા જીવમાંથી સતત ઉઠવા જોઈએ કે મારે ભગવાનને વાલા થવું જ, ભગવાનના થવું જ, ભગવાનના થવું જ, ભગવાનના થવું જ.
કેટલા ટકા મહારાજનો થયો છું, કેટલા ટકા મહારાજનો કહેવાઉં છું, કેટલા ટકા થયો છું, કેટલા ટકા કહેવાઉં છું, જેટલા ટકા કહેવાઉં છું એમાંથી મારે ચેન્જ કરીને ભગવાનના થાવું છે, હું મહારાજનો છું એવું થાવું છે. અને એવા થવા માટે જે પ્રયત્ન કરે એ ક્યારેય ભક્તિરૂપી આ દૂધનું આંધન, ભક્તરૂપી આ જે સ્વરૂપ મળ્યું છે દૂધનું આંધન, એની અંદર ક્યારેય પણ વિષયરૂપી મીઠું ન નાખે, ઇન્દ્રિયોને વશ થઈને મનનું ધાર્યું કરવાનું કરીને ક્યારે એમાં મીઠું ન નાખે, એ દૂધને બગડવા ન દે. ભલી ભક્તિ આદરી પામવા પુરુષોત્તમ સહી, પછી પંડ સુખને ઈચ્છવું એ તો વાત બને નહીં. ભગવાનને જે પામવા માટે જેને ભક્તિ આદરી છે અને પછી એ પંડ સુખને ઈચ્છવું, શરીરના સુખને ઈચ્છવું, એ વાત સ્વામી કે કોઈ દી બનવાની નથી. શરીરનું સુખ જોઈએ છે તો ભગવાન નહીં મળે, ભગવાન જોઈએ છે તો શરીરનું સુખ નહીં મળે. નક્કી કરી લો, શાસ્ત્રો કહે છે કયું સુખ જોઈએ છે, કયું સુખ જોઈએ છે નક્કી કરો. આપણે તો શરીરનું સુખ અહીં એટલું જ સમજવાનું છે કે ભગવાનની આજ્ઞામાં રહીને આપણાથી વર્તાય તો આપણે ભગવાનના છીએ, શરીરનું સુખ નથી. અત્યારના યુગ પ્રમાણે શરીરના સુખની ને શરીરના દુઃખની આટલી જ વ્યાખ્યા છે. મોત શોખ હરવું ફરવું રખડવું જે તે નથી ભગવાનની આજ્ઞા, એવું જોઈ લેવું, સાંભળી લેવું, ખાઈ લેવું, પી લેવું, એ જ શરીરનું સુખ છે. બાકી ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવાતું હોય એ બધો વૈરાગ્ય જ છે. આજના યુગ પ્રમાણે એ વૈરાગ્ય જ છે. આમાં જેટલી કસર રહેતી હોય એ ટાળવી. ખાવો ભૈરવ જપને જ્યારે ત્યારે ખસતું ન મેલવું અંગ, નિષ્કુળાનંદ જેમ દીવો દેખી પાછો ન વળે પતંગ. જ્યારે ભૈરવ જપને ખાવા માટે કોઈ જાય, આ બધું પહેલાંના જમાનામાં થતું, તો આ ભૈરવ જપ પહાડ ઉપરથી પડતું મૂકે અને એવું એવું એવી રીતે કોઈ આત્મઘાત કરવા માટે જાય અને ત્યારે ખસતું ન મેલવું અંગ, એટલે કે ધીરે ધીરે આમ ભૈરવ જપ આમ પહાડ પરથી આમ પડવાનો હોય એઠો, અને પછી ધીરે 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 જાય, એ કોઈ દી પડે એઠો, આ બંજી જમ્પ કે ને, ઓલું ઠેક ઉપરથી નીચે પડે ને બંજી જમ્પ કે ને, એ બંજી જમ્પની અંદર આમ ઉપરથી નીચે પડવાનું હોય તો હિંમતવાળો હોય ને એ આમ સીધો જઈને આમ સીધો ફોલની જેમ પડી જાય, પણ ઘણા કેવા હોય આમ ધીરે ધીરે ધીરે, જવું કે ના જવું, જવું કે ના જવું, એટલે દોરડું બાંધ્યું છે, બધું બાંધ્યું છે, તારે પડવાનું જો હોય તો પડ, આવે પૈસા ભર્યા છે તે તોય પણ એ આમ ડગમગે ને, તો ઓલા લોકો કે તમારાથી આવે નીચે જવાશે નહીં, એ લોકો પહેલાં કાગળ પર સહી કરાવી લે કે તમને કાંઈ કશું થઈ જાય, ટૂંકમાં એટેકે આવી જાય કોકને, ટેન્શન આવી જાય તો કે ખરેખર શું થશે મારું, એકવાર હિંમતમાં તો થઈ જાય કેસરિયા, પછી ત્યાં પગ ડગમગવા માંડે જંપ મારતા, તો ભાઈ ઓલા પાછા લઈ લે કે ભાઈ તું કામનો નથી, એવું તો રહેઠો. એવી રીતે ભૈરવ જપ કરવા પહોંચી ગયો અને પછી પહાડ ઉપરથી આમ એઠો જોવે ખીન, અરે મરી ગયો, મરી ગયો, મરી ગયો, એ કોઈ દી ભૈરવ જપ ના કરે. એમ ભગવાનના ભગત થવું છે, અરે આવે તો છેલ્લો જન્મ કરી દેવો છે, અરે ભગવાનની મૂર્તિમાં મસ્ત થઈ જવું છે, આવે તો ધીરજવાળા થઈ જવું છે, ભક્તિવાળા થઈ જવું છે, જ્ઞાનવાળા થઈ જવું છે, ધર્મવાળા થઈ જવું છે, એકદમ શાંત થઈ જવું છે, એમ ના થાય. એની માટેનો વિચાર પહેલાં કરીને પછી ભૈરવ જપ, પછી પહાડની ટોચે ઊભું રહેવાય. ખીણમાં કૂદવું છે ને એ પહેલાં ઘરમાં બેહીને નક્કી કરી લેવું પડે કે પહાડ આટલો ઊંચો હોય અને ખીણ આટલી ઊંડી હોય, ન્યાથી હું એઠો પડું, ન્યાથી એઠો પડું તો એ આટલી ઊંડા હોય, આવું વિચારીને પછી ઊંડા જવાય. પણ સીધો વિચાર કર્યા વિના ન્યા પૂગી જાય કે અરે બધા પડે જ પડી જશું, ના થાય. પહેલાં કલ્પના કરવી પડે, ઇમેજ કરવી પડે, એમ હું શા માટે આ સત્સંગમાં છું એનો એકાંતમાં બેસીને વિચાર કરવો પડે, નહીં તો ગમે ત્યારે ગમે તે રવાડે ચડી જવાય, ગમે તે રવાડે ચડી જવાય. એટલે બહુ ધ્યાન રાખીને સ્વામી કે વર્તવું. નિષ્કુળાંત સ્વામી કે જેમ દીવો દેખી પાછો ન વળે પતંગ. પતંગિયું છે એને ખબર જ છે કે મારી આગળ આટલા બધા પતંગિયા આ દીવાની અંદર હોમાઈ ગયા છે, એના બોડી પણ એ જોવે છે, પણ એ પતંગિયું જ્યારે અગ્નિને જોવે ત્યારે એની બાજુ ખેંચાય જ છે, આગળ મરેલાને નથી જોતો, એ અગ્નિમાં હોમાઈ જ જાય છે. એમ જે ભગવાનના માર્ગે ચાલ્યો ને એ હોમાઈ જાય. એને ખબર છે કે આ આ ભગવાનના માર્ગે ચાલુ તો આગળ અમને આટલા આટલા દુઃખ આવ્યા હતા,
તો મને પણ આવવાનું છે, હું જો સાચો થઈશ તો મને આટલા આટલા પ્રોબ્લેમ આવવાના જ છે. પરંતુ એ બધું જ વિચારે છે, પણ આખરે યા હોમ કરીને અંદર કૂદી પડે છે. બસ અનેક જન્મો આ સંસાર માટે, અનેક જન્મો વિષયો ભોગવવા માટે, અનેક જન્મો ઇન્દ્રિયો અંતકરણને વશ થઈને વર્ત્યો, અનેક જન્મો મનનું ધાર્યું કરવા વર્ત્યો. હવે એક જન્મ મારા મહારાજ માટે, એક જન્મ હવે મારા જેટલા શ્વાસ બાકી રહ્યા છે એ બધાય મહારાજને ગમે એવું વર્તું છે, આવું નક્કી કરે. પણ આ બધું ધીરજવાળું હોય એનાથી થાય. સ્વામી કે આગળ સ્વામી કડવું 63 એમાં કહે છે, હરિજનને છે એક મોટું જ્ઞાન જી, જો આવી જાય અંગ અભિમાન જી, તો ન ભજાય કેદી ભગવાન જી, પંડ પોસવા રહે ક તાન જી. સ્વામી કે એક પાછું વિઘન છે હજુ ભગવાનના ભગતને, કે ભગવાનના ભગતને અભિમાન ગમે ત્યારે આવી જાય. મોટા મોટા ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓના જીવનનો અભ્યાસ પૂર્વે કરીએ, વર્તમાન કાળે આપણે આપણા જીવનનો અભ્યાસ કરીએ તો આપણને જણાય કે વારે વારે આપણું અભિમાન જાડું થઈ જાય. અભિમાન એ એવું એક સ્વીટ પોઈઝન છે, સ્વીટ પોઈઝન છે, કે કેવી રીતે ક્યારે કોની અંદર કેવી રીતે પ્રવેશી જાય છે સ્વામી કે ખબર પડતી નથી. માટે ભગવાનનો ભક્ત અભિમાનથી બચે. અભિમાન નહીં, જે કાંઈ છે ભગવાનનું છે, જે કાંઈ સારું મારામાં છે એ મહારાજનું મોટાનું છે, એને જેવું બતાવવું છે એનું આપેલું હું ભોગવું છું. હું તો ભિક્ષુક છું, ભિક્ષુક છું, હું તો ભોગતા છું, દાતા તો મહારાજને મહારાજના મોટા મુક્તો છે. આવો વિચાર ભગવાનનો ભક્ત રાખે, અભિમાન આવે ને એટલે પછી ભગવાન ના ભજાય. અભિમાની કોઈ દી ભગવાનને ભજી શકતો નથી. આજ દિવસ સુધી કોઈ અભિમાની વ્યક્તિ ભગવાન નથી ભજી શક્યો. એને ભગવાનનું વજન જ ના હોય એ ક્યાંથી ભગવાન ભજે? એને ભગવાન પ્રત્યેનું અભિમાની વ્યક્તિને ક્યારેય ભગવાનમાં હેત નથી થતું. એ ભગવાન પાસે ક્યારેય પણ આર્ત નથી થઈ શકતો. એ ભગવાન પાસે ક્યારેય ગરીબ નથી થઈ શકતો. એ ભગવાનના મોટા પુરુષો સાથે નમ્ર અને નરમ નથી થઈ શકતો. આપણા જીવનમાં પણ આપણે તપાસીશું તો ખબર પડશે, જ્યારે જ્યારે અભિમાન આવ્યું હશે ત્યારે આપણે આપણી નજરની સામે કોણ ભગવાન છે, ભગવાનના મોટા પુરુષ છે, ભગવાનના સંત છે કે ભગવાનના કોઈ ભક્ત છે એનું આપણને ભાન નહીં રહ્યું હોય. આંધળા કરી દે આપણને એ અભિમાનની અંદર, એટલી મોટી એક જબરજસ્ત આપણને નસો ચડાવવાની શક્તિ રહેલી છે. માટે ભગવાનનો ભક્ત અભિમાનથી બચે. કોઈ વાતનું અભિમાન નહીં. આપણામાં છે શું તો અભિમાન? આપણે છ્યાં આ પૂર્વેના જેટલા લખ્યા એના જેવું આપણને થાય તો આપણી 1-1 ટકીએ ખરા સત્સંગમાં? અરે એવું નહીં, આપણું કદાચ થોડું ઘણું જો આપણે જે કહેતા હોઈએ એવું જો થોડું ઘણું ના રખાનું તો આપણે સત્સંગની અંદર સુખેથી ભજન તોય નથી કરી શકતા. તોય ઉદ્વેગ રહે, હું આવું કહું છું તોય આ વાતને કોઈ ધ્યાનમાં લેતું નથી, એનોય ઉદ્વેગ થાય છે, એનોય ઉદ્વેગ થાય છે. આપણે કોઈક સારી એક વિચાર રજૂ કર્યો હોય ને એ વિચારને કદાચ કોઈ એક્સેપ્ટ ના પણ કરે તો પણ આપણને એનું દુઃખ વર્તે છે. આપણી ધીરજની વાત જ ક્યાં? આપણી અંદર ધીરજ નામનો છાંટો જ ના કહેવાય કારણ. અને આપણને ઉદ્વેગ થાય. ઉદ્વેગ શાનો થાય છે? આપણું કોઈ ન માન્યું એનો ઉદ્વેગ થયો, પણ એ ઉદ્વેગ ખરેખર છે શાનો? આપણા હૃદયમાં ક્યાંક એવું અભિમાન પડ્યું છે કે હું કહું તો આ વાતનું અમલીકરણ કેમ ના થાય, એનો ઉદ્વેગ થાય છે. માટે ભગવાનનો ભક્ત અભિમાનથી બચે એવું સ્વામી આપણને બધાને સમજાવે છે. તાન રહે એક પંડ પોષ્યાનું, ખાન પાનને રહે ખોળતા, મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખો છોડતા. ખાન પાન ગોત્યા જ કરે, ગોત્યા જ કરે, ગોત્યા જ કરે. ખાન પાન ને માન મળી જાય તો ભોગવી જ લે, અને જો ના મળે તો આંખો છોડતા ભાગે ત્યાંથી.
કારણ કે અભિમાન છે શરીરમાં. આ બધા જાજા ભાગના જે ગુણ બુદ્ધિવાળો સત્સંગ હોય ને બધો આવો જ હોય. આ કથા વાર્તા વિનાના જે સત્સંગની અંદર હોય જાજા, એ બધાના માનસ આવા જ હોય, એના વિચારો આવા હોય, એટલે સ્વામી અહીં લખ્યા છે. રોજ કથા વાર્તા સાંભળતા હોય, પોતાના જીવનું એનાલિસિસ કરતા હોય, એના તો સ્વભાવ આવા ના હોય, તો રોજ પોતે સુધારો કરતા હોય. ખપવાળા ભગવાનના ભક્તોની વાત જ આ નથી, પણ જે બસ ચીલા ચાલ્યું ચાલ્યા જાય છે એના માટે સ્વામી વાત કરે છે. જેમ ભાંડ બાંડ ના આવે ભીડમાં, કુલક્ષણાની જાને કળા, સો સો વાતે નાવે સાંકળે, વાદી વાદી નાસી જાય વેગળા. સ્વામી કે જેવી રીતે નિર્લજ્જ ને ખોટો માણસ હોય, આબરૂ વિનાનો માણસ હોય, ભાંડ ને બાંડ શબ્દ વાપર્યો સ્વામીએ, એવો આબરૂ વિનાનો માણસ હોય, એ કોઈ દિવસ ભીડામાં ક્યારેક કંઈક એવી રીતે કોઈ ગુનામાં આવી ગયો હોય, પણ એને કુલક્ષણની બધી કળા આવડતી હોય, સો સો વાતે નાવે સાંકળે, તમે સો જાતની વાતો કરો ને તો એ કોઈ દિવસ ભીડામાં એટલે તમારા બંધનમાં આવે નહીં, તકરાર કરીને ત્યાંથી ભાગી જાય. આવા જે હોય એ ક્યારેય ભગવાનના ભગત ના થઈ શકે. કહેતા એની પાસે એવા તર્ક વિતર્ક ને આર્ગ્યુમેન્ટ હોય કે તમે એને પહોંચી જ ના વળો. ખોટો છે પણ તર્ક વિતર્કને આર્ગ્યુમેન્ટ એટલા કરે કે તમે પહોંચી જ ના શકો. એવો જે છે એ ક્યારેય ભગવાનનો ભગત ના થઈ શકે. સ્વામી આના દ્વારા આપણને એ સમજાવે છે કે આપણી અંદર આવા સ્વભાવ હોય તો આપણે અંદર જોવું કે છે છે તો એને કાઢવા. સ્વામી એના માટે કે સ્વામી કોઈની ટીકા કરવા નથી કહેતા, સ્વામી આપણું પોતાનું સ્વદર્શન કરવા કહે છે. પરદર્શન પણ નહીં કે આવું કરે છે, હું પોતે શું કરું છું આમાં એ જોવા સ્વામી કહે છે આપણને. એમ નર અભાગિયા કરે કડ છડ હું નર હજાર, અનેક રીતે આવવા વળી નદીએ અંગે હજાર. એમ અભાગ્યા નર અભાગ્યા લોકો કરોડો પ્રકારના છળ, કરોડો પ્રકારની ચાલાકીઓ કરે છે. કેવી રીતે? શાના માટે? તો કે શરીરના સુખ માટે અનેક પ્રકારના છળ કપટ આદિ કરે છે. એક અંગને એક પણ આટલું અણુ માત્ર દુઃખ નથી આવવા દેતા. પણ સ્વામી કે આખરે એ બધી ચાલાકી એની અહીં જ પડી રહેવાની છે. માટે સત્સંગની અંદર તો દાસના દાસ, સરળ સ્વભાવના અને અતિ નિખાલસ હૃદયના રહેવું. અતિ નિખાલસ, દાસના દાસ થઈને સરળ સ્વભાવના રહેવું, સરળ સ્વભાવના. હા, ભગવાનનો ભક્ત છે, કોઈ દ્રોહી હોય ને, જે વ્યક્તિ ભગવાનનો, ભગવાનના મોટા પુરુષોનો, ભગવાનના સાચા સંતો ભક્તોનો દ્રોહી હોય ને, એ ગમે એટલો ગુણ્યલ હોય ને, અને આ ગમે એટલો ગરીબ ભગત હોય ને, તો એનો સંગ ના કરે ને, એના પ્રભાવમાંય ના આવે ને, એના દબાણમાંય ના આવે ને, એની વાતે ના સાંભળે. આટલો પાવર ધાતો હોય પાછો, પણ અભિમાનથી નહીં, પોતાની એક ભગવાન, ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સાચા સંતો ભક્તો રાતને દીજે સત્સંગને અર્થે પોતાનું જીવન ઘસી નાખે છે, એની માટે એના પક્ષે કરીને એવા મજબૂત હોય. બાકી પોતે અખંડ, એ તો ભગવાન પરાયણ રહીને, ભગવાનનું ભજન કરીને પોતાનું પૂરું કરવા માંગતા હોય. કર્મવશ કોટી કષ્ટ સહે, રહે રાત દિવસ રોસી વડો, પણ સત્સંગમાં લે સદુખ સહેતા, જાય છે એનો જીવડો. કર્મવશ કેટલા સહન કરે, કોટી કષ્ટ સહન કરે, કર્મને વશ થઈને કેટલું સહન કરે છે, કેટલું સહન કરે છે. તમે વિચારો, સત્સંગની અંદર બધાને પ્રશ્ન થાય કે આપણે કહીએ છીએ એવું નથી થતું, આપણે આટલા સજેશન મોકલ્યા તોય ના સાંભળ્યા, આપણે આટલી બધી કેટલી વખત આપણે આવું કીધું તો પણ નથી એને ધ્યાનમાં લેવાતું. સત્સંગની અંદર આવું બધું બહુ થાય. સત્સંગની અંદર બધાને જ પોતાનો અધિકાર સમજાય કે મારો અધિકાર જ છે. સત્સંગમાં જાજા ભાગનાને એવું જ સમજાય કે મારો અધિકાર છે, કેમ મેં આટલા સજેશન કર્યા નથી સાંભળ્યા, મેં આ વખત કીધું હતું, આગલી વખત કીધું હતું, એની આગળ કીધું હતું, એની આગળ કીધું હતું, મોઢે કીધું હતું, લખીને કીધું હતું, ફોનમાં કીધું હતું. એમાં બધાને, બધાને એની અંદર પોતાનો અધિકાર લાગે છે. પણ કુટુંબ પરિવારની અંદર સંબંધોમાં કેટલું સહન કરવું પડે છે, ત્યાં કોઈને અધિકાર નહીં, એ તો મારી ફરજ છે. ત્યાં બધા શું વિચારે છે, એ તો મારી ફરજ છે. દીકરો દીકરી
હા આમ જો ને કાંઈ એવું આપણું માને નહીં, કાંઈ ના કરે, પણ આપણી ફરજ ને, આપણે તો આપણી ફરજ નિભાવવાની. તો આપણે સંસારની અંદર બધે આપણી ફરજ સમજીએ છીએ, કોઈ જગ્યાએ આપણો અધિકાર નથી સમજતા. અને સત્સંગની અંદર આપણે આપણી શું ફરજ છે એ બાજુ નથી વિચારતા, આપણે શું વિચારીએ છીએ? અધિકાર. મેં કીધું ને કેમ નહીં, હું કહું છું ને કેમ નહીં, આજ કેમ, આમ કેમ નહીં, આજ વ્યક્તિ કેમ, આ વ્યક્તિ કેમ નહીં. આવા બધાય જે મનના તરંગો એ બધાય સત્સંગની અંદર સ્વામી કેવું ઊભા થાય છે. બાકી કર્મને વશ થઈને સંસારમાં તો બધા બધી ફરજો ને બધી સમજણ રાખે છે, કૂટાઈને રાખે છે, મરીને રાખે છે, હજાર પ્રકારના દુઃખ સહન કરીને રાખે છે. સત્સંગની અંદર બધાય હાચવે છે, ઓ કેમ છો ભગત, કેમ છો ભગત, ભગત બરાબર મજામાં, આમ હાચવે છે, કેમ છો સ્વામી બરાબર, એમ હાચવે છે આપણને બધાયને. પણ એમાં આપણે નથી હચવાતા, કારણ કે આપણે આપણી લાયકાત કરતા આપણા અધિકારોને વધારે સમજી બેઠા હોઈએ. આપણે આપણી સ્થિતિ કરતા આપણી જાતને વધારે કંઈક મહાન ને મોટીને સમજોને સાની માની બેઠા હોઈએ. એના કારણે આવું બધું થતું હોય, અને એના કારણે જેવા સંકલ્પ વિકલ્પો થતા હોય, સ્વામી આપણા સંકલ્પ વિકલ્પને આપણા અંતરોને ઢંઢોળે છે કે હે મુમુક્ષુઓ ભલા થઈને આવા બધામાંથી બહાર નીકળજો, આ ક્ષુલ્લક વિચારોમાંથી બહાર નીકળો, તમારા કલ્યાણના વિચાર કરો, કલ્યાણના વિચાર કરો. બીજી બધી વિચારોને, બીજા બધા વિચારોમાં, બીજા બધા સંકલ્પોમાં જિંદગી પૂરી ના કરી નાખશો. આવો દિવ્ય અને અમૂલક સત્સંગ મળ્યો છે એનો લાભ લઈ લો, આમાંથી આત્માને અલૌકિકતા આપી દો, અલૌકિક સત્સંગ દ્વારા અલૌકિક મુક્તપણું આત્માને આપી દો, બીજામાં ના પડશો એમ સ્વામી કહે છે. સત્સંગમાં રહે રાત દિવસ રોસી વળો, રોસી વળો એટલે રિસાયેલો ને ધૂંધવાયેલો જ રહે, સત્સંગમાં ધૂંધવાયેલો. અને સંસારમાં કર્મને વશ થઈને કોઈ દી નવરો જ ના થાય, જેટલું કામ જેટલું આ વોર્યા જ કરે. અને સત્સંગમાં જો કોઈ એટલું કીધું હોય કે આટલું જરા આમ કરજો, મને કેમ કીધું, ન્યા ધૂંધવાઈ જાય. અને ઘરની અંદર 10 જણા કે ન્યા કોઈ ધૂંધવાય નહીં, કોઈ ધૂંધવાય નહીં, ત્યાં બધાય સરસ રીતે બધા એકાબીજા જોડે મળીને હાલે. તો સત્સંગમાં પણ એમ રહેવું. સ્વામી કે સત્સંગમાં લેસ દુઃખ છે તા, જાય છે એનો જીવડો. એક સાધુને સ્વામીએ ખાલી આમ મહારાજે મહારાજે આમ ખાલી આમ ગાલે એક ચૂંટ્યો ખણ્યો તે જતો રહ્યો. લો સ્વામી કે લો, એની માએ કોઈ દી ખણ્યો જ નહીં હોય, એની માએ કોઈ દી ખણ્યો જ નહીં હોય, જતો રહ્યો. સત્સંગની અંદર ક્યારેક કંઈક લેવા દેવા, કંઈક થોડું કેવું લેવું થાય, સત્સંગમાં ભેગા છીએ બધાય તો થાય, તેવું કેવું લેવું થયું તો આ કંઈ વાંધો નહીં, તો નથી સત્સંગમાં જવું, નથી સભામાં જવું, નથી અમારે રહેવું, નથી અમે મંદિર જવાના. કેમ ભાઈ, એનું શું કારણ? કારણ એટલું જ, મારું માન ના રહ્યું, મારું મનનું ધાર્યું ના થયું. તો ઘરની અંદર તો બહુ થાય છે, સવારથી હાં સુધી 5 વખત બધાય આમથી આમ વાસણ ખખડે છે, પણ શું કરે ત્યાં? કાંઈ નહીં, ભેગા બેન જમી લો, આવે શું કરવાનું. તો ન્યાય સમજણ છે. તો સત્સંગની અંદર જીવડો કેમ જતો રહે? થોડુંક સહન કરતા જીવ જતો રહે, અહીં તો કાંઈ સહન કરવાનું જ નથી. આ સત્સંગમાં કોઈ કશું સહન આપણે કરતા નથી. આ સત્સંગની અંદર આપણે બધા તો લીલા લહેર કરીએ છીએ, શું સહન જ કરીએ છીએ. એ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ, પોતે આમ ખૂનામાં બેન વિચારે કે હું બહુ સહન કરું છું, કાંઈ સહન કરતા નથી. આપણા સહન કરવાનું લિસ્ટ તો કાઢો, એ લિસ્ટ કાઢો, અને એ લિસ્ટ કાઢીને સામે જે પૂર્વે થઈ ગયા ને વર્તમાન કાળે એવા લિસ્ટ મૂકો. આપણાથી કરોડ ગણું સહન કરવાવાળા અત્યારે અહીં હશે આ પૃથ્વી પર, વર્તમાન કાળે એવા સંતો ભક્તો હશે, એ ફક્ત એટલું જ કહેતા હશે. એને તમે પૂછો, આપણે એનાલિસિસ કરાવો બહુ સારો બુદ્ધિશાળી વ્યક્તિ હોય એની જોડે, કે ભાઈ આપણે સહન, હું આટલું સહન કરું છું તો મારી સામે સહન હજુ સારું કરતા એવા કેટલા. તો પૂર્વેના નહીં, વર્તમાન કાળે કાઢીને 10 લિસ્ટ મૂકે, અને પછી આપણને એને પૂછો, એવા સંતો ભક્તો એને પૂછો કે તમે સહન બહુ કરો છો. ના ના આવે હું સહન, આપણે સહન જ શું કરવું પડે, કાંઈ નહીં એમ કહેતા હોય. અને આપણે કાંઈ સહન ના કર્યું હોય તો એ આપણે શું વિચારીએ છીએ, હું બહુ સહન કરું છું. આપણી આવી પોતાની જાતને છેતરવાના એવા સુલ્લક વિચારો ખૂનામાં બેહી ના આવે એટલે સ્વામી આપણને ચેતવે છે કે આ સત્સંગમાં આપણે કાંઈ સહન કરતા નથી. પૂર્વે નંદ સંતોએ કર્યું, ગૃહસ્થાશ્રમમાં રહેલા એ વખતના ભક્તોએ કર્યું, વચગાળાની અંદર જે સંતો ભક્તોએ કર્યું,
આજે ગુરુજી જેવા મોટા સત્પુરુષોએ જે સહન કર્યું અને આજે જે એવા વડીલ જે ભક્તો છે જેને આ સત્સંગની અંદર અતિ ભોગ આપ્યો છે એને જે સહન કર્યું એમાંનું આપણે શું સહન કર્યું છે? કાંઈ કર્યું નથી, કંઈ કર્યું નથી. આપણે તો તૈયાર રોટલા પર બેઠા છે, તૈયાર ઓટલા પર બેઠા, તૈયાર સોફા પર બેઠા છે, કાંઈ સહન નથી કર્યું. એટલે સ્વામી કે પોતાની જાતને છેતરવી નહીં, અહીંયા આગળ કશું સહન કર્યું નથી, અહીં તો થોડું ઘણું આવે ને એને પ્રસાદી સમજીને પી જવું, સત્સંગમાં એટલે છીએ આપણે. અન અર્થે અભાગીઓ દુર્મતિ અતિ દુઃખ દ્યોત, પ્રભુ ભજતા પગન માડે જેમ બેઠો કટીએ કપોત. સ્વામી કહે છે કે જેવી રીતે અભાગ્યો જે છે એ અભાગ્યોનું દુર્મતિ જીવ છે, દુઃખને વેઠે છે, પ્રભુ ભજવા માટે પગ માંડતો નથી. કેવી રીતે? તો જેવી રીતે સુકાયેલા ઝાડની ડાળી ઉપર જેમ બેઠો કટીએ કપોત, એટલે સુકાયેલું ઝાડ હોય એની ઉપર હોલો બેઠેલો હોય, કબૂતર બેઠેલું હોય એના જેવું છે, એમ સુકાયેલા ઝાડ ઉપર બેઠો પ્રભુ ભજતા પગ ન માંડે, એ સુકાયેલા ઝાડ ઉપર જેમ કબૂતર બેઠું છે એવી રીતે એ વ્યક્તિ પોતાના વિચારોથી એવો સુકાયેલી ડાળી પર બેઠો છે કે એને સરસ મજાનું લીલું જંગલ હોય, આખું કેટલું ઘેરો ઘેરો હોય જંગલની અંદર, ન્યા ના બેઠો, સુકાયેલી ઝાડની ડાળીએ જઈને કબૂતર બેઠો એ ઓલો, એને બધું કેવું લાગે? હુકું જ લાગે. એમ સત્સંગની અંદર જ્યાં લીલું છમ હોય, મહિમા હોય, મહિમાની વાતો હોય, મહિમાથી સબર હૃદય હોય, એવાનો સંગ ના હોય, એવાની વાત ના હોય, એ સાંભળે નહીં, અને પછી લુખીન લુખીન વ્યવહારની જ બધી સત્સંગમાં આ જગ્યાએ આમ થયું, નામ થયું, નામ થયું. ગણા તો તમે જો, આપણે તો આ સભાઓ છે અહીં તો સત્સંગની વાતો થતી હોય, ને તો જાજા ભાગના તમે જનરલ જગ્યાઓમાં જાઓ ને લુખી જ વાતો થાય, જીવ હાવ લુખો થઈ જાય. આ મોટા મોટા વ્યવહારોમાં નહીં પડવાનું, બહુ મોટા મોટામાં નહીં જવાનું, એનું કારણ શું? એનું કારણ આ જ છે કે જીવ લુખો થઈ જાય, જીવ લુખો થઈ જાય વ્યવહારની અને હલકી વાતો છે ને. સત્સંગની અંદર આટલો મોટો સત્સંગ છે, કંઈક તો થતું જ હોય, ક્યાંક ને ક્યાંક કંઈક થયું, સાંભળે ને લુખો થઈ જાય, ઉદ્વેગિત થઈ જાય. વચ્ચે એક હરિભગત હતા તો આવ્યા, મને કે માનસી પૂજા હરખી થતી જ નથી. મેં કીધું કેમ નથી થતી? એટલે પછી મને કે ખબર નહીં, પણ મારે બે ત્રણ પ્રશ્નો છે. મેં કીધું કહો. એટલે એને પ્રશ્ન કીધા ને, મેં કીધું બસ આ પ્રશ્ન છે ને એટલે આ માનસી પૂજા હરખી નથી થતી. આ પ્રશ્ન જો નીકળ, આ પ્રશ્ન જો ના આવ્યો હોત તો માનસી પૂજા બહુ સરસ થાત. આ તમારા લેવલનો પ્રશ્ન જ નથી, તમે વિચારો છો એ તમારું લેવલ જ નથી. તમારા આત્માનું વિચારો, બીજું વિચારો તો ઉદ્વેગ જ થાય. અને આની અંદર તો માનસી પૂજા હું કંઠી જતી રહેશે. પણ મુમુક્ષુ હતા, રડી પડ્યા, રિટર્ન થઈ ગયા સુખેથી પાછા, જેમ ભગવાનનું ધ્યાન કરતા હતા એમ કરવા લાગ્યા. મેં પૂછ્યું ઓલા પ્રશ્નોનું આવે કેવું? તો કે સ્વામી એ બાજુ જોવું જ નથી, જોવાનું જ નહીં. મેં કહ્યું આ રસ્તો સાચો, આપણે આપણા કલ્યાણના રસ્તે સીધે સીધું હાલ્યા કરવું, બહુ જો બીજું કરવા જઈએ તો એમાં તો અટવાઈ જવાય. કોટી કોટી શાસ્ત્ર સાંભળ્યા વળી કોટી કોટી સાંભળશે, અજ આવી ઉપદેશ દેશે તોય ભૂલ એની કાંઈ ટળશે. નિષ્કુળન સ્વામી પણ છેલ્લે છેલ્લે ઓરી નાખે આપણને બધાને. સ્વામી કે કોટી કોટી શાસ્ત્ર સાંભળ્યા અને વરી કોટી કોટી સાંભળશે, અજ બ્રહ્મા જેવા આવીને ઉપદેશ દેશે તો આની ભૂલ ટળવાની નથી. કારણ કે જેને સુધારવાની ટેવ ના હોય, જે મુમુક્ષુતાથી વિચારતો ન હોય કે મારી આ ભૂલ થાય છે, તેની ભૂલ કોઈ દી સુધરે નહીં. જે એકાંતમાં બેને વિચારતો હોય કે મારી આ ભૂલ થાય છે, એની ભૂલ સુધરે, બીજાની ના સુધરે, બ્રહ્મા જેવો ઉપદેશ આપે તોય ના સુધરે. ગુરુ સહસ્ત્ર ગણું ગણું સમજાવે છે સર્વે મળી, પણ પકડ્યું પૂછ નરે ખરનું નથી મુકતો વનસે લવડી. ગુરુ હજારો હજાર વખત સમજાવે છે, એટલે ભાઈ આ ગધેડાનું પૂછડું મૂક, ગધેડાનું પૂછડું મૂક, પણ અહંકારી ચેલો ગુરુનું માની શકતો નથી. ગુરુ ગમે એવું કે, એક હજાર વખત કે, પણ અહંકારી એકવાર જો થઈ જાય, મા બાપ ગમે એટલું કે પણ છોકરો ને છોકરી અહંકારી થઈ જાય કે હવે અમે મોટા થઈ ગયા ને અમને તમે કોણ કહેનારા, બસ
તમે અમને કોણ કહેનારા આ પ્રશ્ન જ્યારે થઈ જાય ત્યારે ગમે એવો જીવ હોય એનું પતન થઈ જાય. આપણું જે આસ્થાનું કેન્દ્ર હોય એવા સદગુરુ હોય, તમારી માટે ગ્રહસ્થ આશ્રમની અંદર તમારી માટે સદગુરુ છે અને તમારી માટે ગ્રહસ્થ આશ્રમમાં મા બાપ છે, એ કંઈક હિતની વાત કહે છે અને તમને પ્રશ્ન એમ થઈ જાય કે કેમ ના અમને નથી ખબર પડતી, બસ એ જે થયું એ અહંકારી જીવને થાય છે. પછી ખરનું ગધેડાનું પૂંછડું પકડ્યું એમ મૂકે, નહીં તો મરે પછી શું કરે, શું કરે? સદગુરુ કે મા બાપ શું કરવાના? સદગુરુને મા બાપ વિચારે કે આપણે ઘણું કીધું પણ આ તો પૂંછડું મૂક્યું નહીં, મરશે એમ થાય. આંટી પડી ઉરે અવળી તે વાતન સમજે સવડી સહી, જાલી ટેક ખાવા ઝેરની તે મુવા સુધી મૂકે નહીં. એને અવળી જાંટીઓ પડી ગઈ સ્વામી કે તવે હવડી થવા નથી. આ સ્વામીએ ધીરજ આખ્યાન લખ્યો ને એ વખતે કંઈક થયું તો હશે, આપણને ઘટના નથી ખબર, પણ આ સ્વામીએ પાછળ રહીને આટલું કેમ લખ્યું? સ્વામી કે આટલું લખ્યું છે મેં, આટલી વાતો હું લખું છું કરું છું, પણ સ્વામી કે અવળો જીવ હશે ને એને બધું અવળું પડશે, એને વાતે વાતે અવળું પડશે કે આ બધું મને કહે છે પણ હું કાંઈ સુધરવાનો, જેટલું મને કહેશો એટલો હું તો વધારે પાવરમાં. કોઈ માનો કે કોઈ વ્યક્તિએ ક્રોધ કર્યો હોય અને કોઈ આરે ગમે એમ બોલી ગયો હોય તો એને સભામાં કથા વાર્તા દરમિયાન કોઈ સંત કે કોઈ હરિભક્ત એમને પોત એને આંગળી કરીને નથી કહેતા કે તમે આવું કર્યું, પણ એ કથા વાર્તા કરે છે, એમાં કોઈ પ્રસંગ એવો આવ્યો કે આપણે જેમ તેમ બોલવું નહીં આ તે, તો કોઈ ગ્રહસ્થ વાત કરે છે, ત્યાગી વાત કરતા હોય તો ઓછો પ્રશ્ન થાય, સાધુ વાત કરતા હોય તો એમ થાય કે સંતોએ કીધું તો થોડુંક એમ કે સ્વામીને કોઈ જઈને કહી આવ્યો છે એટલે જ સ્વામી આજ મુદ્દો કાઢ્યો, નહીં તો અત્યાર સુધીનો તો કાઢ્યો ને આજ કેમ કાઢ્યો એમ કહીને કાઢી નાખે. પણ કોઈ ગ્રહસ્થ વાત કરતા હોય ને ગ્રહસ્થ જો એ વાત કરી દીધી કે આપણે બહુ ઉગ્ર અવાજે બોલવું ના જોઈએ, કોઈ સાથે ઝઘડવું ના જોઈએ, તો ઓલા ભાઈને શું લાગે? કોને કહે છે? આ મને જ કહે છે, મને જ કહે છે. ભાઈ માને નહીં, મારા સ્વભાવને કહે છે, મને નહીં મારા સ્વભાવને કહે છે. મારી અંદર અવિવેક ભરપૂર હોય અને કોઈ વ્યક્તિ પ્રવચન કરે છે, કોઈ સંત કરે છે, કોઈ ભક્ત કરે છે, એને વિવેક ઉપર પ્રવચન કર્યું, વિવેક ઉપર વાત કરી કે આપણી અંદર આ પ્રકારના અવિવેક ન જોઈએ અને મારી અંદર એ ઓલરેડી હોય જ, અને પછી હું એવું સમજું કે આ તો મને કહે છે, અરે ભાઈ મને નહીં મારા સ્વભાવને કહે છે, તારા સ્વભાવ ટાળવા કહે છે. તને ઉદ્દેશીને કહેતા હોય પરોક્ષ રીતે તો એ હું વાંધો છે, તને સુધારવા કહે છે ને. પણ જે એવો જીવ ખપવાળો ના હોય ને એને અવળું પડે. મુક્તાનંદ સ્વામીમાં કોઈ દોષ નહોતો ને તો એ મહારાજ સ્વામીને મધ્યના 62માં કે આ વાત તો તમારે માટે કરી છે મહારાજ, હું પણ જાણું છું કે આ વાત તમે મારા માટે કરી છે. મુક્તાનંદ સ્વામી આ કહી શકે, ખપ હતો, ખપ હતો, મારા માટે કરી છે. માટે ખપવાળા રહેવું, ખપ ક્યારેય ટળી ના જાય એનું ધ્યાન રાખવું. મુઠ્ઠી વાળી જેમ મરકટે ચપટી ચના ને કાજ, કોને? વાંદરાએ ચનાની મુઠ્ઠી વાળી. કેટલા મુઠ્ઠી ચના માટે મુઠ્ઠી વાળી? નિષ્કુળાનંદ ફંદ પડ્યો ગળે, ફંદ પડ્યો ગળે, પરવસ થયો પશુરાજ. વાંદરાએ ચપટી ચના માટે મોઢું નાખ્યું માટલામાં, ગળામાં નાખ્યું. હવે અંદર મોઢું જતા તો જોર કરીને જતું રહ્યું પણ બહાર કાઢવું અઘરું, મોઢું ઉપરથી હતું નાનું. હવે નિષ્કુળાનંદ સ્વામી કે ફંદ પડ્યો ગળે, આખું માટલું લટક્યું ગળા ઉપર, બોલો કેટલા ચના માટે? મુઠ્ઠી ચના. એને હાથથી કાઢી લીધા હોય તો ઓછું ફસાય પણ આ તો મોઢું નાખ્યું અંદર. એવી રીતે પરવશ થયો પશુરાજ, મૂર્ખનો રાજા પરવશ થઈ ગયો એમ સ્વામી કે જગતને વિષયના સુખ આલોકની માન મોટો પાપડું ધાર્યું, સત્સંગમાં કે બાર ગમે તે જગ્યાએ કરવું ને એ મુઠ્ઠી ચના જેવું છે. અને એની અંદર પછી આ મોઢા ઉપર પેલો માટલાનો કાંઠો લટકે ને કેવું લાગે વાંદરું, એવો વાંદરા જેવો એ ભગવાનનો ભગત થાય અને એવો સ્વામીને દેખાય એવું સ્વામી કહે છે. માટે ધીરજ આખ્યાન ગ્રંથના સ્વામીના બે કડવા દ્વારા સ્વામી એવા
વ્યક્તિઓ માટે સ્વામી વાત કરે છે કે જેને સુધારો જીવનમાં નથી કરવો, અને આપણે સુધારો કરવાના માર્ગે જે ચાલેલા છીએ એના જીવ દિવસે દિવસે ભગવાનના માર્ગે વધારે આપણે સજાગ થઈને ભગવાનના માર્ગે વિશેષ ચાલીએ એના માટે સ્વામી આ વાતો કરી છે. અહીં કડવું 63 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.